સચિન નવસારી રોડ ઉપર આવેલા સ્લમ બોર્ડમાં રહેતી એક મહિલાને ભેટી ગયેલા ત્રણ ગઠિયાઓએ રૂપિયા 42,000ના દાગીના પડાવી નાસી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના છેવાડે આવેલા સચિન સ્થિત સ્લમ બોર્ડમાં વિજયસિંઘ ભદ્રનારાયણસિંહ રાજપૂત જેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 13 માર્ચના બપોરના સુમારે વિજયની પત્ની અનિતાબેન ઘરમાં હાજર હતી ત્યારે 3 જેટલા ઈસમો તેઓના ઘરે આવ્યા હતા અને મહિલાને જણાવ્યું હતું કે અમે પાવડર બનાવવાની કંપનીમાંથી આવ્યા છીએ અને અમારી કંપની દ્વારા અપાયેલા પાવડરથી સોના અને ચાંદીના દાગીના ચમકાવ્યા આપીએ છીએ. તેઓએ વિશ્વાસ અને ભરોસો આપી ત્રણેય ઠગોએ મહિલા પાસેથી રૂપિયા 42,000ના કિંમતના સોનાના દાગીના ચમકાવાના બહાને તેઓ પાસે લઈ નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે અનિતાસિંહની ફરિયાદના આધારે સચિન પોલીસે ચીટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી આપકા નામ? અનિતા. ક્યા હુઆ આપકે સર? પાવડર બેચને વાલે આયે થે, બોલે ઉજાલા ઉજાલા સે આયા હું, ઉજાલા કંપની સે. આંટી વો ઉજાલા કંપની વાલે હમકો ભેજે હૈ, આપ મેડિકલ સે હી ખરીદના ઓર ઇસે હાલ તો ફાલતુ લોગ સે મત લેના. ઓર એ સોના ચાંદી સાફ કરને વાલા હોતા હૈ, ઇસે ઇસે પિતલ સાફ હોતા હૈ, સબ કુછ સાફ હોતા હૈ. આંટી આપ અપના ગલે કા ચેન ઓર રિંગ નિકાલ કે ઇસમે ડાલો તો સાફ હો જાયેગા. તો મેં નિકાલ કે ડાલ દી और वो मेरे साथ किचन तक गए. वो लोग किचन में पाउडर और हल्दी ऐसा डाल के और कुछ और घोल सब केमिकल था वो डाले और बोले आंटी उसको गर्म करो. गर्म करके मैं उतारी, उसमें हल्दी डलवा के और रिंग और ऐसा लपेट के उसको पता नहीं जेब में रख लिए वो लोग. और मुझे बोले पानी गर्म करने के लिए, वो पानी मैं गर्म की कर रही हूँ, उतार भी दी उसको, मेरा हाथ भी जल गया. लेकिन तब तक वो लोग निकल गए. वो बोलते नहीं आंटी ब्लास्ट हो जाएगा इसको, पानी उतारोगे तो. कितने रुपए का था अंदर? क्या आपका जो सोना है? कम से 2 तोला था. पुलिस फरियाद किया? हाँ. क्या बोले पुलिस वाले? पुलिस वाले से फरियाद लिखे हैं, बोलते हैं कि सीसी कैमरा में देखूंगा तो बताऊंगा कि ये लोग कहाँ से किधर से गए हैं. तीनों जन एक ही ड्रेस पहने थे, 2 जन मेरे घर पे आए थे, 1 जन गाड़ी से नीचे खड़े थे.